હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ ટુ માય ચેનલ રાજગોયલ વ્લોગ્સ. અત્યારે આજે એક નવી જર્ની આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો આજે અમે જવાના છીએ પોરબંદર. આજે નથી કાનાભાઈ, આજે હું એકલો જ છું અને મોરબીથી અત્યારે હું આવ્યો છું ડાયરેક્ટ જામનગર. તો આપણી સાથે અત્યારે આવવાના છે માણેકભાઈ. માણેકભાઈને અત્યારે હું પિકઅપ કરવા માટે જામનગર આવ્યો છું. મોર્નિંગમાં સવારે 5 વાગે મોરબીથી નીકળ્યો હતો અને લગભગ અત્યારે વાગ્યા છે 6:30 જેવું થયું છે. આપણે માણેકભાઈ આગળ જઈએ અને મોજ કરીએ, કારણ કે દ્વારકાધીશની તમને જે સિરીઝ હતી એ બહુ પબ્લિકને ગમી છે, મજા આવી છે. તો માણેકભાઈ એમ કીધું કંઈ વાંધો નહીં, હું તમારી સાથે આવું છું પોરબંદર. તો આપણે ત્યાં પણ કંઈક નવું નવું કરીએ, એક્સપ્લોર કરીએ. તો જેટલું બને એટલું હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું શું એવી સારી વસ્તુઓ છે. ખાવાનું તો છે જ, પણ એના સિવાયની આપણને ત્યાં શું વસ્તુ જોવા મળશે, જાણવા મળશે. તો આપણે એ જગ્યાએ જવાના છીએ અને અત્યારે જામનગરમાં હું એન્ટર થઈ ગયો છું. તો માણેકભાઈ 7 રસ્તે અહીંયા ઊભા છે, તો ત્યાં જઈને આપણે એને પિકઅપ કરી લઈએ અને ચા પાણી પીએ. તો ચાલો માણેકભાઈ આગળ જઈએ. તો મિત્રો, અત્યારે આપણી સાથે માણેકભાઈ જોડાઈ ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ રાજભા, કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. તમે કયો? બસ અત્યારે મોર્નિંગમાં આવતો તો રસ્તામાં મેં કીધું માણેકભાઈ અહીંયા ઉભા છે 7 રસ્તા આગળ, તો મેં કીધું પિકઅપ કરી લઈએ અને માણેકભાઈ આવે ત્યારે આપણે ચા પાણી નાસ્તો કરીએ. તો ચાલો આપણે જઈએ. અને આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ? અત્યારે લાલપુર બાયપાસ ચોકડીએ જઈએ. આપણે લાલપુર બાયપાસ ચોકડીએ, તમે જોઈ શકો છો પાછળ જે ચોકડી ઉપર વિજય રાજ ડિલક્સ ચા મસ્ત છે. તો ચા પીતા જઈએ આપણે. ચા ને નાસ્તો ને નાસ્તો આપણે અહીંયા ના જ જવાનું, આપણે એની સામે જવાનું, સામેની સાઈડ. તો ચાલો હવે નાસ્તો કરીએ અને મજા મજા કરીએ અને ભાવ પોરબંદર ની સિરીઝ ચાલુ કરીએ. આજે લાલપુર હાઈવે ચોકડી અને ત્યાં અમે હોલ્ડ કર્યો છે અને ચા પાણી પીતા જઈએ. મસ્ત અહીંયા ગીત વાગે છે, કોપીરાઇટ નો આવે તારું. કાકા ચા લઈ દઉં. જામનગરની આજે મોર્નિંગની ચા. હાજી, જામનગરમાં તો ઘણું બધું, એટલું ફૂડ બાકી છે કા માણેકભાઈ? હજી ઘણું બધું છે, નવું. મને અત્યારે મોર્નિંગમાં આપણે દ્વારકાધીશ ગયા હતા ને, એ યાદ આવી ગયું. રસ્તો એ જ છે, આગળ જાઓ, આગળ દ્વારકા હાઈવે કનેક્ટ. મોર્નિંગમાં ચા પીવાની મજા આવે. કઈ હજી તો 7:30 હવે અમે, હું અને માણેકભાઈ અહીંથી લખું પોરબંદર થશે 100 કિલોમીટરની આસપાસ, 115 જેવું હે ને. આ તો નવો રસ્તો છે મારા માટે, આ રસ્તે તો હું ગયો નથી. હવે જોઈએ આ રસ્તો ડાયરેક્ટ ત્યાં આપણે જઈએ છીએ શું શું વચ્ચે આવે છે. ભાણવર ગામ વચ્ચે આવશે ભાણવર, અહીંયા આપણે ઊભો છે ને નાસ્તો કરશું ભાણવરમાં. આપણે ભાણવરમાં કાંઈ વાંધો નહીં, હાલો ભાણવર ગામમાં જઈએ અને જોઈએ અહીંયા શું શું છે અને આપણી ભૂલ દેશી મોજ કરવાની છે. અને આજે કાનાભાઈ છે નહીં? કાનાભાઈ નથી, ઓલું લાગી રહ્યું જરાક, કેમ કે એની તબિયત હમણાં નરમ ગરમ ચાલે છે 2 દિવસ. એટલે ભાઈ જ કીધું કે કાનાભાઈ નથી આવી શકે, એની તબિયત 1-2 દિવસ નરમ ગરમ ચાલે. વાંધો નહીં. એટલે આ શોર્ટ જર્ની છે, શોર્ટ જર્ની ને મજા આવશે, મજા આવશે. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા માણેકભાઈ? લાલપુર એન્ટર થયા આપણે. લાલપુર એન્ટર થઈ ગયા. હવે અહીંયા લાલપુરમાં તમે ખ્યાલ હશે આપણે ઓલો મિલન રગડા, મિલન રગડા વાળો છે ઈ, ફેમસ છે, ફેમસ છે ને અહીંયા ગામમાં જે અહીંયા ફેમસ કહેવાય તો રગડા, રગડા વાળો, મિલન રગડા વાળો ફેમસ છે. ઘણા લોકો બહાર ગામથી અહીંયા આવતા હોય છે અને હોલ્ડ કરતા હોય છે મિલન નો રગડો ખાવા માટે. અને અમે પણ આવ્યા હતા આજથી 1-1.5 વર્ષ પહેલા. તમે એનું એટમોસ્ફિયર, વાતાવરણ જેવો કેવું, નેચરલ, એક નેચરલ, દિલ ખુશ થઈ જાય અહીંયા તમારું સવારના પરમાં એવું વાતાવરણ હોય. એ સામે જો કઈક અહીંયા કઈક મહેલ બેલ લાગે, રાજા સાહી વખતની છે. આ મરંદદી પાટીદાર સમાજની ધર્મશાળા છે. માણેકભાઈ તમે એક વાત કહેતા હતા મને અત્યારે રસ્તામાં કે
આપણે જઈએ છે તો પોરબંદર પણ તમે મને એ ક્વેશ્ચન પૂછજો કે રાજભાઈ તમને ખ્યાલ છે કે પોરબંદરનું નામ શું છે પોરબંદરનું સાચું નામ દે સુદામાપુરી સુદામાપુરી હા ઈ સુદામાપુરી થી ઓળખાય છે ને સાચું નામ દે આપણે કહીએ ને તો ઈ સુદામાપુરી છે અચ્છા હા પછી ટ્રેન જેમ બદલાય એમ એટલે એમનું નામ પોરબંદર પડી ગયું ગાંધીજી નો જન્મ થયો હતો ગાંધીજી નું જન્મસ્થળ જન્મસ્થળ અને સુદામા જે સુદામાજી છે ઈ ત્યાં જ રહેતા સુદામાપુરીમાં કાનુડા ને દ્વારકા થી મળી અને સુદામાજી છે ને સુદામાપુરીમાં રોકાઈ ગયા હતા ત્યાં તેમને કાનુડા એ બધી વસ્તુ જે આપી હતી એટલે એ સુદામાપુરી થી ઓળખાય છે બરાબર અને અગાઉની તમે હિસ્ટ્રી જો 5000 વર્ષ પહેલાની તો એમાં સુદામાપુરી જ લખેલું આવશે સુદામાપુરી પોરબંદર લખેલું નહીં આવે લાલપુર નું બસ સ્ટેન્ડ લાલપુર નું બસ સ્ટેન્ડ શિવાજી મહારાજ જય મહાદેવ હરર મહાદેવ તમે જે રાજભાગ કીધો ને કે મિલન રગડા વાળા હવે આપડે કોલાઈ મરસી ને એટલે લેફ્ટ સાઈડ માં આગળ આવશે મિલન રગડા વાળા અરે મને તો એવું ક્યાંક આગળ ના 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 હવે જો ઓલી આગળ આવશે મિલન રગડા વાળા કદાચ હવે 1.5 વર્ષ પેલા આવું લગભગ નહીં હોય ના ના આવું છે હવે તમે ભૂલી ગયા હવે કઈ ગેર આઈડિયા મિલન રગડા વાળા હા જો આઈડિયા મિલન રગડા ઘણું બધું ચેન્જીસ થઈ ગયો અત્યારે જો આ જગ્યાએ કોઈ આવતા હોય આ રસ્તે તો લાલપુર ગામ મિલન રગડા ની આગળ જ સીએનજી ગેસ પંપ છે તો ત્યાં પણ ગેસ પુરાવી શકો છો ને અહીંયાથી ભાણવડ ગામ છે 42 કિલોમીટર તો આપણે ત્યાં હોલ્ડ કરશું અને કંઈક ચા પાણી નાસ્તો માણકભાઈ અહીંયા આપણે કરશું ને હા ચા પાણી નાસ્તો આપણે ભાણવડમાં કરશું ઓકે ચલો હવે લાલપુર થી વિદાય લઈએ મુલાકાત બદલ આભાર અને ડાયરેક્ટ જઈએ આપણે પવન ચક્કી દેખાતી નથી જો પવન ચક્કી નથી દેખાતી નજીક માં ગાડી આવી દેખાતી સામે થી એને બસ આવે છે તમને દેખાશે નહી જો મને માનમાં દેખાય ગાડી હલાવી કે વિડીયો ઉતારો અત્યારે મેં જોઈ ફોર પટ્ટી આવે ને આપણી જે સાઈડ લાઈન ફોર લાઈન ફોર બાય ફોર એ ચાલુ કરી નાખી છે કારણ કે આગળ થી કઈક ઓચિંદા નું શું આવે કઈક આગળ વાળાને પણ ખબર પડે કે ગાડી પાછળ વાળાને ખબર પડે ગાડી જાય છે ખતરનાક વાતાવરણ થઈ ગયો પણ દૂર દૂર જેમ નજર કરશો વાડી છે તડકો છે અને ઝાકળ આમ થી લુક મસ્ત આવે આ બધું ત્યાંથી તમને એવું લાગશે કે ના હવે બરોબર મજા લઈએ પછી આગળનું કામ કરીએ ગરમા ગરમ ગાંઠિયા વણેલા તૈયાર થાય છે ને સંભારો અત્યારે આપણે આવ્યા છીએ શ્રી ગણેશ ગાંઠિયામાં હલો ભાઈ ચાલુ કરી દો વણેલા ગાંઠિયા સ્પીડ તમારી એક નંબર આપડા માઉ શાક ને કઢી કઢી પૂરી શાક
ઓકે હાલો કાકા બે ચા દેજો હા તમે ચા પીવી ને મણકભાઈ ચા તો પીવાની જોઈએ ને કાકા ચા સાથે ગાંઠિયા ચા ને ગાંઠિયા ક્યાં નામે લગભગ સવારે નીકળે બેન ના નાસ્તો કરીએ પછી પૂજા કરી લઈએ પછી વાંધો ના આવે ટેમ્પો રહીએ બરાબર ને કારણ કે તરતા નથી ખાવું ચાલો કાકા ચા બનાવે છે મસ્ત ઘરમાં ગરમ અને પૂરી શાક ગાંઠી આપણે થઈ છે તૈયાર ઘરમાં ગરમ ગાંઠિયા વણેલા કઢી સંભારો અને તીખી મરચી અને સાથે છે ઘરમાં ગરમ ચા મારે ભાઈ કેટલા વાગ્યા અત્યારે બાર વાગ્યા હા પણ અત્યારે અમે નાસ્તો જ કરશું પૂરી શાક આવે છે એટલે પૂરી શાક ખાઈ લેશું અત્યારે દેશી હોટલમાં મસ્ત પૂરી શાક ગાંઠિયા અને સારે સંભારાની મોજ આપણે નાસ્તો કર્યો પણ જોઈને જ મોટા પાણી આવી ને નાથભાઈ આ આટલું તમે બતાવો આપણા પ્રેક્ષકો ફક્ત ખાલી 50 રૂપિયામાં જવો 50 રૂપિયામાં એક ડીશ ભરીને પૂરી પૂરી દે એમ નહીં 50 રૂપિયામાં પહેલાં તો એક ડીશ ભરીને પૂરી બટાકાનું શાક અને ગાંઠિયા ગાંઠિયા સંભારો ચટણી કઢી આજે જમવાનું નથી પણ નાસ્તો કરવાનો છે પણ એ પણ પેટફૂલ 50 રૂપિયામાં ખાલી તમે જો બે જણા આરામથી એમાં નાસ્તો કરીએ નાસ્તો કરીએ પૂરી એ ઘરમાં ગરમ છે મસ્ત કુણી કુણી બટાકાનું શાક આ દોરાત આવી રીતના બનાવીને ખાવાની પૂરી લેવાની આઠિયો મૂકવાનો કઢી નાખવાની થોડી એક આ બટાકો નાખવાનું બટાકો આ ભરેલી પૂરી થઈ ગઈ ભરેલી પૂરી જામનગરની ફેમસ જામનગરની ભરેલી પૂરી એમાં એક પેલા ગાંઠિયો નાખવાનો બટાકાની બટાકાનું શાક કઢી નાખો કઢી કઢી સંભારો નાખો હા કઢી અને માથે છે સંભારો અને એને બેવડી કરી બેવડી કરી એને મોઢા જવા દે પાછા મળીએ ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય મા મોગલ જય માતાજી દાદા બાય બાય